ભગવાન ભોગી મટીને યોગી થઈ ગયા છે, યોગી થઈને જાય. ભગવાન પાર્શ્વનાથ વારાણસીથી વિહાર કરવાનું શરૂ કર્યું છે. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ ફરે છે. ભગવાનના દેવોના ઉપસર્ગ, ક્યારેક મનુષ્યના, ક્યારેક તિર્યંચના ઉપસર્ગો પણ આવે. ભગવાનને સમભાવે સહન કરે છે. 84 દિવસ સુધી આ પરમાત્મા ધરતી તલ પર વિચર્યા છે. આ એ પરમાત્મા છે કે જેના જન્મ પહેલા તો એની પ્રતિમાઓના નિર્માણ થાય. આ એ પરમાત્મા છે જેના જન્મ પહેલા એની ભક્તિ કરવા માટે લોકો પાગલ થયા. શંખેશ્વરની પ્રતિમા ક્યારે ભરાવે છે? ગઈ 24-9 પરમાત્મા દામોદર, ત્યારે અષાઢી નામના શ્રાવકે ભરાવે. ભગવાન તો ક્યાં હતા ખબર નથી, પણ એમની પ્રતિમા બની ગઈ છે. વડિયારના શંખેશ્વર, ચારૂપના સામળા પાર્શ્વનાથ અને ખંભાતના સ્તંભન પાર્શ્વનાથ, આ ત્રણેય પ્રતિમા એક સાથે ભરાવાય છે. નસીબ છે ગુજરાતનું કે ગુજરાતને ત્રણે ત્રણ પાર્શ્વનાથ પ્રાપ્ત કર્યા છે. આજે પણ આ ત્રણે ત્રણ પ્રતિમા બહુ અદભુત છે. ખંભાતના પાર્શ્વનાથ માટે તો કહેવાય છે, આથી 60-70 વર્ષ પહેલા એક સોનીને ખબર પડી કે આ નીલમના ભગવાન છે. રાતોરાત એને ઉચકી લીધા. આટલા જ ગયા છો ખંભાત? આટલા જ ઉચકી ગયો. જેવો ઉચક્યા તેવો આંધળો થઈ ગયો. લેતા તો લઈ લીધા પણ આંધળો થઈ ગયો, ઇઝ બ્લાઇન્ડ. આખી રાત સુધી હેરાન થઈ ગયો. આ બાજુ ચારે બાજુ શોધખોળ ચાલુ થઈ. વહેલી સવારે પોતે જ ભગવાનને પાછો મૂકી ગયો. પાછા ચક્ષુ ખોલ્યું. આ એ પરમાત્મા છે. તમને શંખેશ્વરના ઇતિહાસથી તો હવે આગળ વાત કરીશ. આવા અદભુત ચમત્કારો આ પરમાત્મા એટલા માટે છે કારણ કે એમની સાધના અદભુત છે. મહાવીરની સાધના 1 ભાવની છે, પાર્શ્વનાથની સાધના 10 ભાવની છે. મરભૂતિથી લગાવીને પાર્શ્વનાથના ભાવ સુધીની આ સાધના થઈ છે. સમૃદ્ધિને છોડી સાધનાના માર્ગે આવ્યા, એ પરમાત્માના ચરણોમાં વંદના કરી દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રભુનો છદ્મસ્થ કાળ થતો. આ એ પરમાત્મા છે કે જેના છદ્મસ્થ અવસ્થાની અંદર પણ તીર્થોની સ્થાપના થઈ છે. ભગવાન વિહાર કરતા કાલિંદી અટવીમાં આવ્યા છે. કુંડ નામનું સરોવર છે, કલી નામનો પર્વત છે, અને હાથી ભગવાનને જોયા પછી સરોવરમાંથી ફૂલ લીધો અને પ્રભુના ચરણે. રાજાને સમાચાર મળ્યા. રાજાએ કીધું ભગવાનના ભક્ત તિર્યંચોમાં, અને એની યાદમાં રાજાએ ત્યાં મૂર્તિ બનાવી, મંદિર બનાવ્યું અને તીર્થનું નામ પડ્યું કલિકુંડ, અને ભગવાનનું નામ પડ્યું કલિકુંડ. ક્યાં છે? આ તો સ્થાપના છે. ઓરિજિનલ કલિકુંડ પાર્શ્વનાથ ક્યાં છે? મૈસૂર થી આગળ જઈ કાલિકટ આવે છે. એ કાલિકટ માં જે ભગવાન છે પાર્શ્વનાથ, એ જ કલિકુંડ ગાવશે. કાલિકટ એ જ કલિકુંડ. અત્યારે એનું નામ અપભ્રંશ થતા કાલિકટ થયું, બાકી એક જમાનામાં શું હતું? આવી જ રીતના ભગવાન કૌસ્તુભ નામના જંગલમાં આવ્યા અને ત્યાં ધર્ણેન્દ્ર આવ્યા, સર્પ બનીને ફણા કુરવી અને પ્રભુ પાસે ઉભા રહ્યા. ત્યાં એક તીર્થ સ્થપાયું. અહી એટલે સર્પ, છત્ર બનીને ઉભો રહ્યો એટલે એમાંથી નામ પડ્યું અહી છત્ર. આજે પણ અહી છત્ર પાર્શ્વનાથ. વિચાર કરો આજે ભગવાન પાર્શ્વનાથના કેટલા તીર્થો છે? 100 ને 80 વધારે છે.
માટે તો આ ભગવાન ને કેવું પડે કે પાર્શ્વ તારા નામ અને કયા નામે પાર્શ્વ તારા ધામ અને મારે કયા નામે લખવી કંકુ.